બારમી ફેબ્રુઆરીએ પાસોદરામાં સરા જાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરેની હત્યાના કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને ગુરુવારે કોર્ટે આરોપી ઠેરવ્યો હતો. આ કેસમાં સુરતના ઇતિહાસમાં સૌથી ઝડપી ચાલેલી ટ્રાયલમાં ગુરુવારે મુદત દરમિયાન ખીચોખીચ ભરાયેલી કોર્ટમાં આરોપીને પૂછ્યું કે તમારે કંઈ કહેવું છે, તમને શા માટે મૃત્યુદંડ આપવામાં ના આવે, તમે નિશા યુવતીની હત્યાની પણ વધ કર્યો છે, તો શા માટે આ કોર્ટ કલમ દ્વારા તમારો વધ નહીં કરે. પોતાના જવાબમાં આરોપી ચૂપ જ રહ્યો હતો, પણ પસ્તાવવાનો ભાવ ન હતો. ગ્રીષ્માના પરિવારજનોએ ભીની આંખે કોર્ટ પ્રોસિજર જોઈ હતી. હવે શું આજે સજા પર દલીલો કરાશે. પ્રોસિજર દરમિયાન કઠેરામાં ઉભેલા આરોપી ફેનિલ ગુયાણીને કોર્ટે સતત પૂછ્યું હતું કે તમારે કંઈ કહેવું છે. આ અગત્યનો તબક્કો છે, તમે કહેશો એ સાંભળવામાં આવશે. તમે એકલા કંઈ કહેવા માગતા હો તો કોર્ટ ખાલી કરાવી દઈએ. આપને મૃત્યુદંડ કે આજીવન કેદની સજા થઈ શકે છે, બોલો. કોર્ટે તમને મૃત્યુદંડની સજા કેમ ન કરે? કોર્ટે વારંવાર પૂછ્યું હોવા છતાં આરોપીએ કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો. કોર્ટે આરોપીને કહ્યું હતું કે તમે જે કહેવા માગો છો તે કહી શકો છો. કોર્ટ તેના પર પણ વિચાર કરશે. કોર્ટ તમને દોષી માને છે. કોર્ટ આ કૃત્યને ખૂબ જ ખરાબ ગુનો માને છે. જેના હાથમાં કોઈ શસ્ત્ર નથી, જેનો કોઈ વિરોધ નથી, તેની હત્યા કરવામાં આવી. કોર્ટે ત્યારબાદ પેનને ટાંકીને કહ્યું કે જે મારી પાસે આ એક જ શસ્ત્ર છે, મને મળેલી સત્તા અને ફરજના ભાગરૂપે તમારો વધ કરવાનો હુકમ શા માટે ન આપું? તમને મૃત્યુદંડ કેમ ન આપું? તમારી પાસે બોલવાની આ છેલ્લી તક છે. જે કંઈ કહેશો તેના પર કોર્ટ ખૂબ જ વિચાર કરશે. કોર્ટની ફરજ ન મિત્ર ન શત્રુની છે. આ દરમિયાન બચાવ પક્ષના વકીલ જમીર શેખ ઉભા થઈ કહે છે કે જેમ એને બોલવાનો અધિકાર છે તેમ ચૂપ રહેવાનો પણ છે. ગ્રીષ્મા વેકરેની હત્યામાં આરોપી ફેનિલની ધરપકડ બાદ 7 જ દિવસમાં પોલીસે ચાર્જશીટ રજૂ કરી દેતા સ્પીડી ટ્રાયલ શરૂ થઈ હતી. 2 જ સપ્તાહમાં કુલ 190 પૈકીના 105 સાક્ષી ચકાસાયા હતા. કોર્ટે હત્યાનો વિડીયો પ્રોજેક્ટર પણ જોયો હતો. તો આ જ મુદ્દે અમારી સાથે સુરતથી જોડાયા છે બ્યુરો ચીફ કિરીટ ત્રિવેદી. જી કિરીટભાઈ, જે પ્રકારે હત્યા કરવામાં આવી હતી ગ્રીષ્માની અને જે પ્રકારે ચુકાદો જાહેર થવાનો છે, શું કહેવું છે ત્યાં સરકારી વકીલનું અને પરિવારજનોનું? જી, પરિવારજનો દ્વારા પણ આમાં આ કેસની અંદર આરોપીને ફાંસીની સજા આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે. બીજી તરફે સરકારી વકીલ જે છે, મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલા, એમના દ્વારા પણ એવી માંગણી કરવામાં આવી છે કે કેપિટલ પનિશમેન્ટ કરવામાં આવે અને આરોપીને મહત્તમ સજા કરવામાં આવે અને દાખલારૂપ સજા કરવામાં આવે એવી માંગણી એમના દ્વારા કરવામાં આવી છે. ચોક્કસ. કિરીટભાઈ, કોર્ટે જે ગઈકાલે સુનાવણી થઈ અને આરોપી તરીકે જાહેર કર્યો ત્યારે કોર્ટે અનેક વખત પૂછ્યું ફેનિલને કે તમારે શું કહેવું છે, કંઈ કહેવું હોય તો કહી શકો છો, છેલ્લી તક છે. તેમ છતાં ફેનિલ કંઈ બોલ્યો નહીં અને એમના વકીલે ઊભા થઈને કીધું કે જેમ કોર્ટને પૂછવાનો અધિકાર છે તેવી રીતે તેમને ચૂપ રહેવાનો પણ અધિકાર છે. તો આનો મતલબ શું નીકાળી શકાય? જે વકીલની સૂચના પ્રમાણે જ એમણે મૌન સેવેલું હતું. આરોપીએ જે મૌન રાખેલું હતું એ વકીલની સૂચના હતી કે તારે કશું જ બોલવાનું નથી. એમણે એવી દલીલો કરી હતી જ્યારે દલીલના સ્ટેજ પર આ કેસ હતો ત્યારે કે આરોપીને ઓછામાં ઓછી સજા કરવામાં આવે, એની ઉંમરને ધ્યાનમાં લેવામાં આવે અને ગુનાની જે સમગ્ર ગુનો જે બનેલો છે એને પણ ધ્યાનમાં લેવામાં આવે અને કયા સંજોગોમાં ગુનો બનેલો છે વગેરે દલીલો એમની હતી. પરંતુ જ્યારે કોર્ટ દ્વારા વારંવાર પૂછવામાં આવ્યું છતાં પણ આરોપી ફેનિલ એના વકીલની સૂચના પ્રમાણે જ એણે મૌન ધારણ કરી લીધું હતું અને કશું જ કોઈ પણ પ્રત્યુત્તર આપ્યો ન હતો. જી ચોક્કસ. કિરીટભાઈ, જે રીતે વકીલ બચાવ પક્ષના વકીલ દ્વારા જે રજૂઆતો કરવામાં આવી હતી, બચાવ કરવામાં આવ્યો, પરંતુ હત્યા એ હત્યા છે, કોઈની પણ હોય, એ જાણી જોઈને કરી હોય કે આકસ્મિક થઈ ગયો, પરંતુ હત્યા છે એ એમાં કોર્ટ જે પુરાવા મળ્યા છે અને જે વિડીયો છે, વિડીયો પણ પ્રોજેક્ટરના માધ્યમથી કોર્ટે નિહાળ્યો છે અને દરેક મીડિયામાં પણ વાયરલ થયો હતો આ વિડીયો, અને જે પ્રકારે હત્યા કરી છે અને આરોપી છે, ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે આ પ્રકારનો બચાવ કરવો કેટલો યોગ્ય છે? કાયદાકીય નિષ્ણાતો શું માને છે આ બાબતે? જે કાયદાકીય નિષ્ણાતો તો ચોક્કસપણે એવું જણાવી રહ્યા છે, પ્રથમથી જ્યારથી આ કેસ સ્ટાર્ટ થયો ત્યારથી જ એ લોકો જણાવી રહ્યા છે કે દરેક આરોપીને પોતાનો બચાવ લેવાનો અધિકાર છે, એના માટે વકીલ રાખવાનો અધિકાર છે, એ એના મૂળભૂત અધિકારો પૈકીનો એક અધિકાર આવે છે. એટલે એમાં આપણે બીજી કોઈ પણ કોમેન્ટ ન કરી શકીએ. બચાવ પક્ષ પોતાનો પક્ષ રજૂ કરવા માટે સ્વતંત્ર છે અને એ દલીલો પણ રજૂ કરવા માટે વકીલો પણ સ્વતંત્ર છે. એટલે આપણે એ બાબતમાં કશું જ ટિપ્પણી ન કરી શકીએ, પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે જે ઘટના બની છે એ અત્યંત ક્રૂર છે, ગંભીર ઘટના છે, સમગ્ર રાજ્યની અંદર આના પ્રયત્ન હતા અને આ જ પેટર્નથી અન્ય 2 ઘટનાઓ પણ સુરત અને અમદાવાદની અંદર ત્યારબાદ. ચોક્કસ કિરીટભાઈ, ચોક્કસ.
ચોક્કસ કિરીટભાઈ, સવાલ એ પણ થાય છે કે કોર્ટ આજે પાછી દલીલો જે થઈ છે, બચાવ પક્ષ દ્વારા જે રજૂઆતો કરવામાં આવી છે, સરકારી વકીલ તરફથી જે રજૂઆતો કરવામાં આવી છે, એ બાબતે પણ વિચારણા કરશે અને પછી પોતાનો ચુકાદો જાહેર કરશે, તો ક્યાં સુધીમાં આરોપી ફેનિલને સજા ફટકારવામાં આવશે અને કયા પ્રકારની સજા આવશે, એક એ બાબતે કોઈ એવું અત્યાર સુધીમાં કંઈ એવું જાણવા મળ્યું છે કે કયા પ્રકારની સજા હશે? જે પ્રકારે આપનો સવાલ છે એ જોતાં એવું લાગે છે કે હાલના તબક્કે આ કેસની અંદર અત્યારે સુનાવણી ચાલુ થઈ ગઈ છે, કોર્ટ દ્વારા એની કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે. આરોપી ફેનિલને અડધો કલાક પહેલાં જ કોર્ટમાં લાવવામાં આવ્યો છે, એને કોર્ટરૂમમાં બેસાડવામાં આવ્યો છે અને હાલમાં એની ન્યાયિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સરકાર પક્ષ દ્વારા સવારથી જ અને અગાઉથી પણ કહેવામાં આવ્યું હતું, આજે સવારે પણ મુખ્ય સરકારી વકીલશ્રી સાથે આપણી વાત થઈ તો એમણે કહ્યું હતું કે આ કેસની અંદર કેપિટલ પનિશમેન્ટ થાય, મહત્તમ સજા થાય આરોપીને, એ પ્રકારની અમારી માંગણી રહેશે. એ પ્રકારના અમે પુરાવાઓ રજૂ કર્યા છે, એ પ્રકારનો મજબૂત કેસ બનાવ્યો છે, સાક્ષીઓ ચકાસવામાં એટલી કાળજી લેવામાં આવી છે. રાત્રે 2-2 વાગ્યા સુધી આ કેસનો અભ્યાસ કરવામાં આવ્યો છે, 5-6 કલાક સુધી દરરોજ ડે ટુ ડે આ કેસ ચાલતો હતો. ત્યાર પછી પણ મોડી રાત સુધી સરકારી વકીલ દ્વારા સમગ્ર પ્રકરણમાં તૈયારી કરવામાં આવતી હતી, બીજા દિવસની દલીલોની તૈયારી કરવામાં આવતી હતી અને આ કેસની અંદર દાખલારૂપ સજા કરવામાં આવી એવું અગાઉ આપણા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ કહી ચૂક્યા છે. એટલે હાલમાં ન્યાયતંત્રની પણ આ કેસ ઉપર નજર છે અને તમામ લોકોની, ગ્રીષ્માના પરિવારજનોની પણ આ કેસ ઉપર નજર છે અને તમામ લોકો એવું ઈચ્છી રહ્યા છે કે આરોપીને મહત્તમ સજા કરવામાં આવે. કિરીટભાઈ, છેલ્લો સવાલ કે કોર્ટ દ્વારા જે સજા કરવામાં આવશે, આપણા કાયદા પ્રમાણે, સંવિધાન પ્રમાણે આરોપી જે ગુનેગાર ઠેરવાય અને જેને સજા કરવામાં આવે તેને ઉપલી કોર્ટમાં અપીલ કરવાનો અધિકાર મળેલો છે, તે અપીલ કરશે કે નહીં? અને બીજો સવાલ એવો છે કે આરોપી ફેનિલના પરિવારજનોનું શું માનવું છે, આરોપીના પરિવારજનો કયા પ્રકારની સજા થાય અને શું માંગણી કરી રહ્યા છે, આ બાબતે કઈ જાણકારી છે? જે આરોપીના પરિવારજનો આ ઘટના બની ત્યાર પછી એવું કહી રહ્યા છે કે ત્યારથી જે લોકો તેવું કહેતા આવ્યા છે કે અમે એની કોઈ સ્નાન સૂતકનો સંબંધ રાખવા માંગતા નથી, એણે જે પ્રકારનું કૃત્ય આચર્યું છે એનાથી એમને પણ પરિવારમાં કે સમાજની અંદર નીચું જોવું પડે એવા પ્રકારની આ ઘટના છે. એટલે એ લોકોની કોઈ બીજી કોઈ હજી સુધી કોઈ એવી કોઈ લાગણી એમણે કોઈ વ્યક્ત કરી નથી અથવા તો એવી કોઈ વાત બીજી કોઈ બહાર આવી નથી. રહી વાત આરોપીના મૂળભૂત અધિકારની, તો એ મૂળભૂત અધિકાર એનો બને છે બંધારણીય રીતે, પણ એ ઉપલી કોર્ટમાં આને પડકારી શકે છે, આ ચુકાદાને હાઈકોર્ટમાં જઈ શકે છે, ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે અને ત્યાર પછી એ આગળ પણ એ પોતાની ન્યાય માટે એ પોતે લડી શકે છે, પોતે ન્યાય માટે માંગણી કરી શકે છે. ચોક્કસ, ખૂબ ખૂબ આભાર કિરીટભાઈ તમારો અમારી સાથે જોડાયા અને આ ઘટના